માણસાના મહાવીર કોમ્પ્લેક્સમાં પુનમ ઇલેક્ટ્રોનિક્સ નામના શોરૂમમાં પૈસાની ઉઘરાણી મામલે ત્રણ શખ્સો લોખંડની પાઇપ લઈને ત્રણ હતા અને શોરૂમના કાચ ઇલેક્ટ્રોનિક ઉપકરણો એક્ટિવામાં તોડફોડ કરીને એકોતેર હજારની લૂંટ કરી નાસી જતાં માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે માણસાની શિવમ સોસાયટીમાં રહેતા સાગરભાઈ ઘનશ્યામભાઈ દરજી માણસા મહાવીર કોમ્પ્લેક્સમાં પૂનમ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન છેલ્લા પંદર વર્ષથી ચલાવે છે ગઈકાલે બપોરે તેઓ તેમના પિતા સાથે શોરૂમ પર હાજર હતા તે દરમિયાન ભરત ઉર્ફ ડિગ્રી દશરથજી ઠાકોર દુકાને આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મારી ઓફિસ માટે બે એસી નાખી આપો જેથી સાગરભાઈએ કહેલ કે હું તમારી પાસે અગાઉ આપેલ તિજોરીના રૂપિયા તેવીસ હજાર માંગુ છું જેથી એ પૈસા ચૂકવી દો એટલે આગળ બીજો વ્યવહાર કરીશું આ સાંભળીને ભરત ઉર્ફ ડિગ્રીએ સાગરભાઈને ગર્ભિત ધમકી આપેલ કે સાંજે પાંચ વાગ્યે મારું મગજ ફરી જશે પછી તમે જોઈ લેજો બાદમાં સાંજના છ વાગ્યાની આસપાસ ઘનશ્યામ ભાઈ દરજી એકલા દુકાને હાજર હતા એ વખત સાગરભાઈ દુકાનની પાછળના ભાગે ચા પાણી કરવા માટે ગયા હતા આ દરમિયાન અચાનક કાચ તૂટવાનો અવાજ આવતા તેઓ દુકાન આગળ દોડી આવ્યા હતા અને ભરતભાઈ ઉર્ફ ડિગ્રી દશરથજી ઠાકોર તથા તેની સાથે આવેલ અન્ય બે ઈસમો હાથમાં લોખંડની પાઇપો લઈ દુકાનના કાચ ઉપર ફટકા મારી અંદર ઘૂસી ગયા હતા અને લોખંડની પાઇપો વડે ઇલેક્ટ્રિક ઉપકરણોને તોડફોડ કરવા લાગ્યા હતા જેથી ઘનશ્યામભાઈએ તોડફોડ કરવા બાબતે પૂછતા તેઓને ગાળાગાળી કરવા લાગ્યા હતા જેથી પિતા પુત્ર દુકાનની બહાર ગભરાઈને આવી ગયા હતા તે દરમિયાન ભરત ઉર્ફ ડિગ્રી સહિતના ત્રણેય સમૂહ તોડફોડ કરીને બહાર નીકળીને કહેવા લાગેલા કે તું કે તારા પપ્પા હવે રસ્તામાં મળશો તો તમને ઉઠાવી લઈશું જાનથી મારી નાખીશું અને બહાર પડેલ એક્ટિવામાં પણ તોડફોડ કરી જતા રહ્યા હતા બાદમાં પિતા પુત્રએ તપાસ કરતા તેતાલીસ ઇંચના ટીવી નંગ બે કિંમત રૂપિયા છપ્પન હજાર બત્રીસ ઇંચના ટીવી નંગ બે એક કુલર એક ટાવર ફેન ફ્રિજ ઘર ઘંટી એસી તેમજ એક્ટિવા મળીને રૂપિયા એક લાખ અઠાવન હજાર ત્રણસો નુકશાન તેમજ ત્રણેય જણા દુકાનના ડ્રોવરમાં મૂકેલા રોકડ રૂપિયા ઇકોતેર હજારની લૂંટ કરતા ગયાનું જાણવા મળ્યું હતું આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે Bureau Report Live Gujarat News